આ ઉપરાંત જૂનાગઢના કેશોદ અને માંગરોળનો ઘેડ વિસ્તાર હાલ પાણીમાં કિરકાવ છે. કેશોદના સિલોદર તરફ જવાના માર્ગ પર ફરી વળ્યા છે પાણી. લોરી નદીમાં પૂર આવતા રસ્તો બંધ થઈ ચૂક્યો છે. સિલોદરના રસ્તા પર જળબંબાકાર નીચે પરિસ્થિતિ અને તેને કારણે સ્થાનિકોને છે હાલાકી. 24 કલાકમાં જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો અને માણાવદરમાં 7 ઇંચ, જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં 3.5 ઇંચ, વંથલીમાં 7 ઇંચ, ભેસાણમાં 2 ઇંચ અને વિસાવદરમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. મંદરડામાં 3 ઇંચ અને કેશોદમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો. માંગરોળમાં 5 ઇંચ અને માળિયાહાટીડામાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. તો જૂનાગઢ શહેરમાં સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે. અહીં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ ગયા છે પાણી. ઝાંઝરડા ચોકડી, મધુરમ, કાળબા ચોક સહિતના વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જળબંબાકારની પરિસ્થિતિ છે. ઠેર ઠેર વરસાદને કારણે રસ્તા ઉપર પાણી વહેતા થઈ ચૂક્યા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પરિસ્થિતિ અત્યંત વિકટ છે, કારણ કે શહેરમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે અને તેની સીધી અસર જનજીવન પર પડી રહી છે. એવો કોઈ જ વિસ્તાર નહીં હોય કે જ્યાં વરસાદને કારણે પાણી ન ભરાયા હોય. અને જૂનાગઢ શહેરમાં સાંજના સમયે